धोरण चार विषय मारी आसपास प्रकरण दस पाठ नाम छे कबड्डी कबड्डी पाठ में आपणे समझाया था कि रमतो विषय तमने आपणे समझाया कई कई रमतो आपणे घर नी अंदर रमाय कई कई रमतो घर नी बहार रमाय तो आज आपणे पाठ नी अंदर समझीए के स्वाध्यायमां पहेलो विकल्प छे तो प्रकरण नी शरूआत ना चित्र में छोकरीओ कई रमतो रमती बतावी छे तमने ऑप्शन आपेला छे अंदर ध्यान आपो बधा स्वाध्याय पोथीमां तो छे लंगड़ी कबड्डी खो खो अने पकड़दाव तो तमने शेनुं चित्र आपवामां आव्युं छे तो के तमे शुं जवाब आवशे आपणे कि म कबड्डी पछी जे कोणे आखी प्रतिस्पर्धी टीमने आउट करी दीधी तो ऑप्शन जुओ तमे वसुधा सुशीला श्यामला के रेखा तो जवाब में शू आवे छे बोलो तो के श्यामला त्रीजो विकल्प छे के श्यामला ने कई क्रिया थी सामेनी आखी टीम आउट थई गई ऑप्शन में छे अमा श्यामला बधा ज खिलाड़ी ने आड़ी गई हती श्यामलाए मध्य रेखा ने क्रॉस करी दीधी थी के श्यामला प्रतिस्पर्धियों ने रेखा ने आड़ी गई हती पछी ड छे के श्यामला मध्य रेखा ने अड़ी त्यारे सामेनी टुकड़ी ने बधी छोकरीओए तेने पकड़ी हती तो जवाब में आवे छे ड तो ड लखशुं आपणे अहीं आगळ के शुं छे के श्यामला मध्य रेखा ने अड़ी त्यारे सामेनी टुकड़ीनी बधी छोकरीओए તેને પકડી હતી આપણે પાઠમાં સમજીએ તો કે કબડ્ડીની અંદર શું હોય કે તમે જ્યારે વચ્ચેની જે રેખા હોય એને જ્યારે તમે અડી જાઓ એ ક્રોસ કરી દો તો તમને જેટલા લોકોએ તમને ખેલાડીઓએ તમને પકડ્યા હોય તો એ બધા શું ગણાય એ બધા આઉટ ગણાય તમે મધ્ય રેખાને તમે ક્રોસ કરી દો કે હાથ અડાડી દો એ લાઈનને તો તમને જેટલા પકડેલા હોય એ બધા આઉટ ગણાય પાંચમો વિકલ્પ ચોથો વિકલ્પ જોઈએ આપણે કે કબડ્ડીમાં દાવ લેનાર ખેલાડી ક્યારે આઉટ ગણાય તો કબડ્ડીમાં જે સામેની ટીમની રેખાને ના આડી શકે તો સામેની ટીમના કોઈ પણ એક ખેલાડીને ના આડી શકે તો કે સામેની ટીમનો કોઈ ખેલાડી તેને અડી જાય તો છેલ્લે છે મધ્ય રેખાને અડીને ના જાય તો જવાબમાં આવે છે આપણે અ શું આવે છે કે સામેની ટીમની ધ્યાન આપો લખવાની કોઈ ઉતાવળ નથી આપણે પછી પાછળથી લખવાનું બરોબર સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે આપણે વાત સમજ્યા હતા ऑप्शन जो बेटी बताओ बेटी बचाओ बेटी पढ़ाओ कि बेटी पढ़ाओ तो जवाब में शू बेटी बचाओ પછી કરણ પલ્લેશ્વરી કઈ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે આપણે પાઠમાં સમજ્યા ત્યારે તમને શીખવાડ્યું કે આંધ્ર પ્રદેશની કરણ પલ્લેશ્વરીને કેટલા ચંદ્રકો મળેલા હતા એ બી આપણે કાલે જોયા હતા કે 29 ચંદ્રકો આપણે પાઠ સમજ્યામાં લખાયું હતું બરોબર તો એનું ઓપ્શન છે કે દોડની કબડ્ડીની કે વજન ઊંચકવાની કે લાંબા કૂદકાની એટલે એક જીતતા છે ને કરણ પલ્લેશ્વરી તો જવાબમાં શું છે કે અ વજન છોકરીઓને કઈ રમત રમતી બતાવી છે તો કે કબડ્ડીની રમત રમતી બતાવી છે
પછી કોણે આખી પ્રતિસ્પર્ધી ટીમને આઉટ કરી હતી તો કે શ્યામલાએ શ્યામલાની કઈ ક્રિયાથી સામેની આખી ટીમ આઉટ થઈ ગઈ તો કે જ્યારે તે મધ્ય રેખાને અડી ગઈ ત્યારે સામેની ટીમે એને જેને પકડીની બધી ચોપડીઓએ તેને પકડી હતી કબડ્ડીમાં દાવલીના ખેલાડી ક્યારે આઉટ ગયા તો કે સામેની ટીમની રેખાને ન અડી શકે તો સરિતા ગાયકવાડ ગુજરાત સરકારમાં કયા અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર છે તો કે બેટી બચાવો અભિયાન પ્રણવ મલ્લેશ્વરી કઈ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે તો કે વજન ઊંચકવાની આંધ્ર પ્રદેશની છે ને બરોબર સમજણ પડી ગઈ બધાને ચલો હવે આપણે આગળ ખાલી જગ્યા જોઈએ કે છોકરીઓની કબડ્ડીની ટીમની શ્યામલાએ સામેની ટીમના ખાલી જગ્યા ખેલાડીઓને આઉટ કરી દીધા તો કેટલા ખેલાડીઓને આઉટ કર્યા હતા તો કે બધા ખેલાડીને આઉટ કર્યા હતા કબડ્ડીની રમતમાં દાવ લેનારે કબડ્ડી કબડ્ડી બોલતા શું રોકી રાખવું પડે છે આપણે કે આપણે પાઠશાળામાં જે છે ત્યારે બી શીખવાડતું અને બાકી તમને એટલી બી ખ્યાલ છે કે આપણે કબડ્ડી રમીએ તો જો તમારો શ્વાસ છૂટી ગયો તો તમે આઉટ ગયા એટલે તમારે શું રોકી રાખવાનું હોય છે તો કે શ્વાસ રોકી રાખવાનું હોય છે કબડ્ડીની રમત રમતા સમયે બંને ટીમના કુલ કેટલા ખેલાડીઓ હોય તો કે 14 હવે ચોથી ખાલી જગ્યા છે કે વેઇટ લિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી ખાલી જગ્યા કિલોગ્રામ વજન ઉપાડી શકે છે કેટલા કિલોગ્રામે વજન ઉપાડી શકે છે 130 કિલોગ્રામ ગુજરાતના સરિતા ગાયકવાડ ખાલી જગ્યા સ્પર્ધાની ખેલાડી છે આપણે પાઠ સમજ્યા ત્યારે આપણે એમાં લખ્યું હતું સમજ્યું હતું બી ખરું કે ગુજરાતના જે સરિતા ગાયકવાડ છે એ પોતે સેના અંદર કઈ હરીફાઈમાં છે દોડમાં ગુજરાતના છે દોડના અને પીટી ઉષા તેના છે એ બી તમને સમજાયું હતું મેં હવે ખરા ખોટા આપણે સમજીએ કે કબડ્ડીની રમત છોકરા અને છોકરીઓ સામસામે રમતા હતા છોકરા અને છોકરાની રમત ચાલતી હતી તો કે ના તો શું આવશે ખોટું રોસીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં તો કે સાચું કર્ણમ મલ્લેશ્વરી આંધ્ર પ્રદેશની વેઇટ લિફ્ટર ખેલાડી છે સાચું ને હા હવે જ્વાલા લીલા અને હીરા આપણે નામ યાદ કરો આપણે પાઠ સમજ્યા તો એમાં એ ત્રણે કોણ હતા એ ત્રણે બહેનો હતી અને એ શેમાં હતા એ લોકો તો કે જ્વાલા લીલા અને હીરા મુંબઈની દોડની ખેલાડીઓ હતી સાચું કે ખોટું તો કે ખોટું સરિતા ગાયકવાડના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે તો સાચું કબડ્ડીની રમતમાં ખેલાડીને શોધીને આઉટ કરવામાં આવે છે કબડ્ડીની રમતની અંદર શોધવા જવાનું હોય બધાને એ તો શેમાં શોધવાના હોય છે આપણે ખ્યાલ છે બધાને તો કબડ્ડીમાં શોધવા જવાનું હોય સાચું આવે કે ખોટું તો કે ખોટું હવે જોડકા જોડવાના છે તમારે કે સરિતા ગાયકવાડ ક્રિકેટર હતા કબડ્ડીની ખેલાડીઓ હતા કે દોડવીર હતા વેઇટ લિફ્ટર હતા કે ખોખોના ખેલાડીઓ હતા તો તમને એ ખબર જ છે કે સરિતા ગાયકવાડ કોણ હતું દોડવીર હતા ને ગુજરાતના કર્ણમ મલ્લેશ્વરી કેના શું હતા આંધ્ર પ્રદેશના છે અને પોતે કોણ હતા વેઇટ લિફ્ટર હતા જ્વાલા લીલા અને હીરા એ કોણ છે ક્રિકેટર છે કે કબડ્ડીની ખેલાડીઓ છે આ તો આવી ગયું ખોખોના ખેલાડીઓ છે ને આ તો કોણ છે કબડ્ડીની ખેલાડી છે ત્રણે બહેનો છે ને પાર્થિવ પટેલ એ ક્યાંના છે ગુજરાતના છે અને એ પોતે કોણ છે ક્રિકેટર છે આપણે હવે કબડ્ડીના પાઠની અંદર વિકલ્પો સમજ્યા ખાલી જગ્યા સમજ્યા ખરા ખોટા સમજ્યા અને જોડકા સમજ્યા બધાને આટલી ખબર પડી ગઈ ફરી વખત તમને ખાલી જગ્યા સમજાઈ દઉં કે છોકરીઓની કબડ્ડીની ટીમને શ્યામલાએ સામેની ટીમના કેટલા ખેલાડીઓને આઉટ કરેલા હતા અને તો કે બધા ખેલાડીને આઉટ કર્યા હતા પછી કબડ્ડીની રમતમાં દાવ લેનારે કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ છોડવાનો કે રોકવાનો તો શું તમને પૂછ્યું છે બોલતા બોલતા શું રોકી રાખવું પડે છે તો કે શ્વાસ કબડ્ડીની રમતમાં બંને ટીમના કુલ કેટલા ખેલાડીઓ હોય છે તો કે 14 વેઇટ લિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી કે જે આંધ્ર પ્રદેશના છે એ કેટલા કિલોગ્રામ વજન ઉપાડી શકે છે 130 કિલોગ્રામ
ગુજરાતના સરિતા ગાયકવાડ કઈ સ્પર્ધા માટે તે પોતે જાણીતા છે? કે સેના ખેલાડી છે પોતે? તો કે દોડ માટે. કબડ્ડી અને ખરા ખોટા આપણે જોઈએ. કબડ્ડીની રમત છોકરા અને છોકરીઓ સામસામે રમતા હતા. તો કે ખોટું આવે. રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. તો સાચું ને? તમે શ્વાસ જો એમાં તમે લો, તમારે શ્વાસ રોકી રાખવાનો હોય છે. જો તમે એમાં ચાલુ ગેમમાં તમારો દાવ તમે શ્વાસ લો તો એ શું થઈ જાય? તો એ ટીમ આઉટ ગણાય નહીં. કર્ણ મલ્લેશ્વરી આંધ્રપ્રદેશની વેટ લિફ્ટર ખેલાડી છે. તો કે સાચું. જ્વાલા લીલા અને હીરા મુંબઈની દોડની ખેલાડીઓ હતી. ખોટું. એ તો સેના હતા, એ કબડ્ડીની ખેલાડી હતી. સરિતા ગાયકવાડના માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલા છે. સાચું. કબડ્ડીની રમતમાં ખેલાડીને શોધીને આઉટ કરવામાં આવે છે. ખોટું. કબડ્ડીની રમત તો મેદાનના સામસામે હોય છે. હવે તમારે લેસન લખવાનું છે. તો લેસનમાં શું છે? તમારે આગળ પાર્ટ 9 પ્રવૃત્તિ છે. પાર્ટ 9 પ્રવૃત્તિ લખવાની છે લેસનમાં. અને આજનું જે લખાયું પાર્ટ 10 જે લખાવેલું લખવાનું અને મોડે કરવાનું. ખ્યાલ આવ્યું તને? આટલું આટલામાં સમજ પડી ગઈ? પાઠ છે એટલે બધાને મજા પણ આવશે. બરોબર.